હવે સમાચાર વિગતવાર. અંકલેશ્વર ચૌદા બજાર વિસ્તારમાં આવેલ માર્કંડેશ્વર મંદિરની બાજુમાં 50 વર્ષ જૂનું મકાન ધરાશાય થઈ જતા દોડધામ મચી જવા પામી હતી. તો બીજી તરફ ભરૂચ વેજલપુર બંબાખાના વિસ્તારમાં આવેલા વસંતનગરમાં 2 માળનું મકાન ધરાશાય થતા 7 લોકો દબાયા હતા. અંકલેશ્વરના ચૌટા બજાર સ્થિત માર્કંડેશ્વર મહાદેવ મંદિરની ગલીમાં અંદાજિત 50 વર્ષ જૂનું મકાન અચાનક ધરાશાય થતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અચાનક પડેલા મકાનના અવાજને કારણે લોકોમાં નાસભાગ સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. નગરપાલિકાએ નોટિસ આપવા છતાં પણ મકાન માલિકે આ મકાન ન ઉતારતા આજુબાજુના રહીશોમાં રોષ ફેલાયો હતો. માર્કંડેશ્વર મંદિર જવાના માર્ગ પર સાંકડો હોવાથી લોકોના આવાગમનનો માર્ગ અવરોધાયો હતો, જેને લઈ નગરપાલિકા ખાતે જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની તથા તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાટમાળ દૂર કરવાની તજવીજ હાથ ધરી હતી. મકાનનો હજી કેટલોક ભાગ પડવાના વાકે ઊભો હોવાથી ગમે ત્યારે પડવાની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈ રહીશો દ્વારા આ વિભાગ પણ ત્વરિત અસરથી ઉતારી લેવા માંગ કરી હતી. જર્જરિત મકાનમાં હાલ કોઈ રહેતું ન હોવાથી જાનમાલને કોઈ નુકસાન પહોંચ્યું નથી. ત્યારે પાલિકા વિસ્તાર 3 દિવસમાં વરસાદને લઈ બીજું મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. તો બીજી તરફ ભરૂચ શહેરના જૂના વિસ્તારમાં પ્રાચીન સમયના મકાન આવેલા છે. સમયની સાથે આ મકાન જર્જરિત બની આસપાસ રહેતા લોકો માટે જીવતા બોન્ડ સમાન બની રહ્યા છે. જર્જરિત મકાનના માલિક અને ચોમાસા પહેલા નોટિસ આપી પાલિકા સંતોષ માનતી હોય છે, પણ મકાન ઉતાર્યા કે નહીં તે જોવાની તસ્દીલ લેવાતી નથી. દર ચોમાસામાં આવતા બનાવો બનતા રહે છે. શહેરની વેજલપુર બંબાખાના વિસ્તારમાં વસંતનગરમાં શુક્રવારે વહેલી સવારે 2 મંજિલીનું મકાન ધરાશાયી થયું હતું. આ મકાનના કાટમાળ નીચે 7 જેટલા લોકો દબાઈ જતા દોડધામ મચી ગઈ હતી. મકાનમાં રહેતી 2 વર્ષીય બાળકી પહેલા માળના કાટમાળમાં 1 કલાક સુધી લટકતી રહી હતી. નગરપાલિકાના લાશ્કરોએ દોડી આવી બાળકી સહિત તમામ લોકોને કાટમાળમાંથી સલામત રીતે બહાર કાઢ્યા હતા. આ મકાન ધરાશાયી થવાની ઘટનામાં રમેશ શંકર મિસ્ત્રી, કલ્પનાબેન મિસ્ત્રી, દીપક મિસ્ત્રી, ગૌરવંતીબેન શ્રીવાસ્તવ, ડિયા શ્રીવાસ્તવ અને રાજુભાઈ મિસ્ત્રીને ઈજા થતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ જર્જરિત મકાન ભયજનક મકાનો ઉતારી લેવા પાલિકા તંત્ર જાતે આગળ નહીં આવે ત્યાં સુધી આવા બનાવો બનતા જ રહેશે તે નરી વાસ્તવિકતા છે.